ત્રણથી છ ડિગ્રી સુધી પારો ગગડશે તેવી આગાહી કરાઈ છે કચ્છના ભુજમાં વેવની આગાહી કરવામાં આવી છે મોટા ભાગના શહેરોમાં પારો નવથી દસ ડિગ્રી સુધી રહી શકે છે ચૌદ અને પંદર જાન્યુઆરીએ તાપમાન વધુ ઘટશે ઉત્તરાયણના દિવસે તાપમાન વધુ ઘટશે જેથી ઠંડીના પ્રમાણમાં વધારો થઈ શકે છે જોકે ઉત્તરાયણમાં સારો પવન પણ રહેશે પાંચ દિવસ સુધી ત્રણ થી છ ડિગ્રી સુધી તાપમાન ઘટી શકે છે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે ઠંડીનો પારો વધુ ગગડી શકે છે જોકે મોડી રાતથી તેજ પવન ફૂંકાઈ રહ્યા છે ફરી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે વહેલી સવારથી લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે અને ગરમ વસ્ત્રો પહેરી કસરત કરવા કરતા જોવા મળ્યા છે તમારી સાથે સંવાદદાતા હર્મેશ જોડાઈ ગયા છે હર્મેશ જે પ્રમાણે ઠંડીની જો વાત કરવામાં આવે ઠંડીના પ્રમાણમાં હાલ જે પ્રમાણે વધારો થઈ રહ્યો છે તાપમાનમાં જે ઘટાડો થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી હાલ લોકોમાં કેવો ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્તલ રાજ્યમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે અસરને પગલે અત્યારે રાજ્યમાં ઠંડીનો માહોલ છે તે વધી રહ્યો છે ઠંડીનું જોર વધી રહ્યું છે તેના કારણથી અને લોકો પણ ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના તમામ શહેરો છે તમામ શહેરોમાં આ જ પ્રકારે હાડ સિજાવતી ઠંડી છે તે અત્યારે જોવા મળી રહી છે આ જે ઠંડીનો પ્રકોપ છે તે આગામી દિવસોમાં પણ યથાવત રહેશે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી ઠંડી ઓછી થઈ હતી પરંતુ અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તેના કારણેથી અને રાજ્યના તમામ શહેરો તમામ ગામડાઓમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે તો જે લઘુત્તમ તાપમાન છે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને તેના અને રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આ રાજ્ય રાજ્યમાં આ વખતે જે ઠંડી પડી છે તેનો અત્યારે બીજો રાઉન્ડ કહી શકાય અને બીજા રાઉન્ડમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે સૌથી વધારે પવન રહેશે તેવી પણ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે જે પતંગ રસિયાઓ છે તે લોકો માટે થઈને સારા સમાચાર કહી શકાય કારણ કે લોકો અને અને પવનની જોતા હોય છે પવન આવે ત્યારે લોકોનો તહેવાર ઉજવતો હોય છે પરંતુ આ વખતની જે ઠંડી છે ને આ વખતની જે ઉત્તરાયણ છે તેમાં પણ વધુ પવન રહેશે અને જેના કારણથી અને પતંગ રસિયાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આગામી પાંચેક દિવસ સુધી આ ઠંડીનું જોર છે તે ઠંડીનું જોર યથાવત જોવા મળશે એટલે કહી શકાય કે દિવસ દરમિયાન અને મોડી રાત સુધી આ પ્રકારે ઠંડા પવનો છે તે અમદાવાદ શહેર સહિતના તમામ જે શહેરો છે તે તમામ શહેરોમાં આ રીતે જોવા મળશે મિત્તલ